નમસ્કાર મિત્રો સ્ટેનોગ્રાફી જીસીસી સેન્ટરમાં આપણું સ્વાગત છે તો આપણે સ્ટેનોગ્રાફી વિશે ખ્યાલ મેળવીશું અને જે આઉટલાઇન્સ છે આપણે કેવી રીતે બધી બનાવવાની છે એનો પણ નિયમ અનુસાર બધો ખ્યાલ રાખીશું ઓકે તો આનું જે ડિસ્કશન છે જે આઉટલાઇન્સનું સૌથી વધારે આપણે જે લેક્ચર છે એમાં થાય છે બરાબર ક્લાસીસમાં એટલે આપણે જે અહીંયા છે એ મોસ્ટલી અહીંયા સ્પીડમાં આપણે બધું ચલાવવાનું છે કારણ કે ડિસ્કશન તો આપણે ઓલરેડી ક્લાસમાં કરીએ જ છે ઓકે તો આપણે સ્ટાર્ટ કરીશું ઓજાર લો બરાબર આજે ડિક્ટેશન છે બરાબર પણ મેં એને ડિક્ટેશનને એક એક લાઈનમાં બધું લખેલું છે એટલે કે તમને ફાવશે વ્યવસ્થિત બરાબર અહીંયા છે ઓજાર લો આ પક્ષી ઉડે છે ધીર અને વીર લાભ મેળવે પછી એ માળા દક્ષા લાવી ઉંદરે દોરી કાપી બરાબર વગેરે વગેરે જે છે શબ્દો અહીંયા છે તો એના આપણે અહીંયા જે છે આઉટલાઇન્સ બધા બનાવવાના છે ઓકે તો આપણે સ્ટાર્ટ કરીશું અહીંયા લખેલું છે પૂર્ણ વિરામ છે એનો પૂર્ણ વિરામ અહિયાં મૂકી દીધું આપણે આ પક્ષી ઉડે છે જલેજો આ પછી પક્ષી પક્ષી પછી ઉડે જલેજો ઉડે છે બરાબર હું તો આરામથી બધું ચલાવું છું અહીંયા કારણ કે તમને ખ્યાલ આવશે એટલે અને બધા સ્વરોને આ બધાનો જે ઉલ્લેખ છે આપણી લેક્ચરમાં જે છે ક્લાસીસમાં એ બધું થાય છે એટલે આપણે અહીંયા જે છે એ બધું સ્પીડમાં આપણે અહીંયાથી ચલાવવાનું છે પણ તો પણ હું જે અહીંયા જે આઉટલાઇન છે એ થોડુંક સ્લોલી તમને હું શો કરીશ અહીંયા ઓકે તો નવું જે એડમિશન છે એ બધાનું હવે ટૂંક સમયમાં શરૂ થશે એટલે તમારો જે નંબર છે રજિસ્ટર્ડ કરવા વિનંતી છે તો એ રજીસ્ટ્રેશન માટે બીજું કંઈ નથી કરવાનું છે તમારે માત્ર વોટ્સઅપ પર હાઈ મોકલવાનું છે અને લખવાનું છે કે મારે શરૂઆતથી બધું શીખવાનું છે એટલે તમારો જે નંબર છે એડ થઈ જશે અને જેવી રીતે આપણે બેચિસ જે છે એ શરૂ થઈ જશે બધું ઓનલાઈન જ બધું લેક્ચર છે એ રાખવાના છે એટલે કે તમે જોબવાળા પણ કેન્ડિડેટ હોય તો તમે આરામથી એને ગમે ત્યારે વિડીયો તમે જોઈ શકો છો અને એનો અભ્યાસ કરી શકો છો બરાબર તો તેથી તમારે રજીસ્ટ્રેશન કરવું સૌપ્રથમ વિનંતી છે ઓકે અને નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો ધીર અને વીર લાભ મેળવે જોઈ લેજો ધીર જોઈ લેજો લાભ મેળવે મેળવે જોઈ લેજો મેળવે બરાબર ફૂલ સ્ટોપ એટલે કે જે પૂર્ણ છે મૂકી દેલું પણ થોડુંક ધ્યાન રાખજો અહીંયા ધીર અને વીર આ ધીર અને વીર કોણ છે એ નાઉન છે એટલે કે નામ કોનું સંજ્ઞા બતાવે છે તો આ કોનું નામ દર્શાવે છે ને તેથી આપણે આની નીચે શું કરીશું લઘુ રેખાનું એક સિમ્બોલ બરાબર આ લઘુ રેખા તો ત્યારે જ કરાય જ્યારે તે આપણે ધીર લખ્યું એ જ સામે કરવાનું હોય છે બરાબર તો તમને હું એક અલગથી અહીંયા બતાવી દીધું છે પણ તમારે સાથે જ આઉટલાઇન્સ બનાવતી વખતે બધું લખવાનું છે એવો નથી કે ભાઈ આટલું બધું લખાઈ ગયું ને પછી આરામથી તમે લખો બરાબર તમારી સમજણ માટે મેં આરામથી અહીંયા લખેલું છે પણ તમારે એવું કરવાનું નથી

તમે અહીંયા આવી રીતે પણ કરશો ઉંદરે પછી દોરી દોરી ઉંદરે દોરી કાપી બરાબર ઉંદરે દોરી કાપી તમે આને સ્કીપ ના કરતા બરાબર અને જેટલું સ્લોમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે બરાબર વારંવાર તમે આ વિડીયો પોઝ કરીને બધું પ્રેક્ટિસ કરવાની વારંવાર આ તમે નોટબુકમાં લખી રાખવાનું છે એમ તો ટેલિગ્રામમાં આનો જે ફોટો છે તમને મળી જશે બરાબર જે ડેટા છે આના મળી જશે ઓકે તેથી એમાં પણ જો જોઈન્ટ હોય તમે થઈ શકો છો પણ પ્રેક્ટિસ કરવાની બરાબર તો અઘોરી ઊંઘે છે જો લેજો અઘોરી બરાબર અઘોરી અઘોરી શું છે તો ભાઈ ઊંઘે છે અઘોરી ઊંઘે છે બરાબર છે આપણે બે પ્રકારે લખવાના છે બરાબર તો જે છે વધારે એની એક્સ્ટ્રા જે તમને માહિતી છે આપણી લેક્ચરમાં જે છે મળતી જ હોય છે બરાબર એટલે આપણે અહીંયા જે મુદ્દાઓ છે એની જ વાત કરવાના છે ઓકે ઉઠો જાગો નેમ પાર પાડો જો લેજો ઉઠો